ભરૂચ જિલ્લાના પાલેજ પાસે આવેલ જિલ્લાની વલણ હોસ્પિટલને સાઈઠ બેઠકો સાથે હોમિયોપેથિક કોલેજની પરવાનગી મળતા પંથકભરમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે લગભગ આશરે બાર વર્ષથી વલણ સોશિયલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ સેવા પ્રદાન કરી રહી છે ન જેવી ફીમાં હોસ્પિટલ સેવા આપી રહી છે કોરોના જેવી મહામારીમાં પણ હોસ્પિટલે મફતમાં સેવા આપી લોકોને વારે આવી હતી ત્યારે પણ પંથકભરમાં તબીબોની તથા સંચાલકોની તેમજ ટ્રસ્ટી મંડળ અને વલણ હોસ્પિટલની ખૂબ સરાહના કરાઈ હતી અને વારંવાર હોસ્પિટલ દ્વારા તેમજ વિદેશોમાં રહેતા સખીદાતાઓ તરફથી મફત મેડિકલ કેમ્પનું આયોજન થતું હોય છે તેમાં પણ ગરીબ દર્દીઓને લાભ મળી રહ્યો છે ત્યારબાદ વલણ સોશિયલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલોએ હોમિયોપેથિક મેડિકલ કોલેજની સ્થાપના કરી મેડિકલ ક્ષેત્રમાં કૂચ કરી છે પાલેજ વલણ ટંકારીયા વિસ્તારમાં અનેક વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા પરંતુ ઘરથી દૂર દૂર રહી પોતાના વિસ્તારમાં આવી કોલેજો ક્યારે સ્થાપશે એવો પ્રશ્ન વર્ષોથી અહીંના વિદ્યાર્થીઓને ભજવી રહ્યો હતો જેના પગલે સમાજના આગેવાનો એનઆઈઆર ભાઈઓ પોતાના વિસ્તારમાં સૌ એક સફર હોસ્પિટલની સ્થાપના કરી અને સફળતાપૂર્વક સંચાલન બાદ મેડિકલ ક્ષેત્રે આગળ વધવા મેડિકલ કોલેજની સ્થાપના કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા એનું જ ફળ છે કે આગેવાનોની મહેનત રંગ લાગતા વલણ હોસ્પિટલને હોમિયોપેથિક કોલેજની સાઇટ બેઠકોની પરવાનગી મળી છે વલણ સોશિયલ ચેરિટેબલ ટ્રસ્ટના વડપણ હેઠળ મેડિકલ કોલેજનું સંચાલન કરવામાં આવશે બી કોર્સ બે હજાર બાવીસ ત્રેવીસના પ્રવેશ માટે એનસીએસ તરફથી પરવાનગી મળેલ છે નીટની પરીક્ષાનું પરિણામ આવ્યા પછી સરકાર તરફથી બે હજાર બાવીસ ત્રેવીસના અભ્યાસ માટે ફોર્મ બહાર પાડવામાં આવશે તેમાં વલણ હોમિયોપેથિક કોલેજનું નામ હશે જે બાળકો પસંદગી કરશે તેઓનો પ્રવેશ એડમિશન સેન્ટ્રલ કાઉન્સિલિંગ કમિટી દ્વારા કરવામાં આવશે પાલેજ પંથકના શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટી સફળતા કહી શકાય એમ છે આ અગાઉ પણ ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહની શરૂઆત પણ વલણ ખાતે કરવામાં આવી હતી આમ શિક્ષણ ક્ષેત્રે વલણના આગેવાનો એક પછી એક પગથિયું ચઢી સમાજની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે પાલેજ તેમજ આસપાસના પંથકના ગામોમાં આજ દિન સુધી મેડિકલ ક્ષેત્રે બાર પછી અભ્યાસ માટે દૂર દૂર સુધી જવું પડતું હતું જેમની એક સુવિધા હવે પછી ઘર આંગણે મરી રહેશે એ બાબતે લોકોમાં ખુશી જોવા મળી રહી છે અલીભાઈ બાબરિયા છે ડેસ્ટીવી બી છે